નમસ્કાર બાળકો, આજે હું તમને સામાજિક વિજ્ઞાન ધોરણ 7 એકમ જાતિગત ભિન્નતાની અંદર આવતા ટૂંકા પ્રશ્નો અને ખરા ખોટા અહીંયાથી રજૂ કરું છું, જે તમારે પરીક્ષામાં કામ લાગે એવા છે. તો જોઈએ સૌથી પહેલો પ્રશ્ન, કે સમાજમાં પ્રવર્તતા ભેદભાવની અસર લાંબા ગાળે કોની ઉપર પડે છે? તો સમાજ વ્યવસ્થા ઉપર. કોની પર? સમાજ વ્યવસ્થા પર. વ્યવસ્થા શું નાબૂદ કરવામાં આવે તો ઘણી સમસ્યાઓ નિવારી શકાય? તો જાતિગત ભેદભાવ. શું? જાતિગત ભેદભાવ. આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? તો ઇન્દિરા ગાંધી. કોણ? ઇન્દિરા ગાંધી. આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ કોણ બન્યા હતા, એટલે કે રાષ્ટ્રપતિ? તો પ્રતિભાસિંહ પાટીલ. કોણ? પ્રતિભાસિંહ પાટીલ. આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ બન્યા હતા? તો સુષ્મા સ્વરાજ. કોણ? સુષ્મા સ્વરાજ. પ્રથમ મૂળ ભારતીય મહિલા અવકાશ યાત્રી એટલે કોણ હતા? તો કલ્પના ચાવલા. કલ્પના ચાવલા. વિશ્વમાં સ્વર સામ્રાજ્ઞી તરીકે પોતાની આગવી ઓળખ કોણે મેળવી છે? તો લતા મંગેશકરે. કોણે? લતા મંગેશકરે. આઠમો પ્રશ્ન છે કે કયા મહિલા ખેલાડીએ એશિયન ગેમમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો હતો એશિયન ગેમમાં? તો સરિતા ગાયકવાડે. કોણે? સરિતા ગાયકવાડે. ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં થઈ હતી? તો ઈસવીસન 1881માં. ક્યારે? ઈસવીસન 1881માં. અંગ્રેજ સરકાર સામે ગાંધી બાપુના નેતૃત્વ હેઠળ થયેલ વિવિધ આંદોલનોમાં ગુજરાત સહિત દેશભરમાંથી કોની સાથે અનેક મહિલાઓ જોડાઈ હતી? તો કોણ હતા એ? કસ્તુરબા. કોણ? કસ્તુરબા સાથે. નારી સશક્તિકરણ માટે કઈ યોજનાઓ ચાલે છે? બોલો. તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા એક, સ્ટાર્ટ અપ ઇન્ડિયા. બીજું મેક ઇન ઇન્ડિયા. આ બે. આપણા દેશમાં છોકરા છોકરીઓને કઈ બાબતમાં સમાન અધિકાર આપવામાં આવ્યો છે? તો શિક્ષણમાં. ક્યાં? શિક્ષણમાં. ગુજરાત સરકારે કયા મહિલા ખેલાડીની કન્યા કેળવણી માટેના એમ્બેસેડર તરીકે પસંદગી કરી છે? તો સરિતા ગાયકવાડ. કોણ? સરિતા ગાયકવાડની. કયા કયા ક્ષેત્રોમાં મહિલાઓએ સમાન રીતે કામ કરે છે? તો વકીલ, તબીબ, ઇજનેર, વિમાન ચાલક, તથા સરકારી નોકરી. જાતીય ભિન્નતા મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? તો ગામડામાં.
હવે દૂર થઈ ગઈ છે. ગામડામાં દીકરીને જન્મ પહેલાં જ મારી નાખવા સામે સરકારે કયો કાયદો બનાવ્યો છે? તો ભ્રૂણ હત્યા વિરોધી. કયો? ભ્રૂણ હત્યા વિરોધી કાયદો. ભારતના કયા રાજ્યમાં મહિલાઓએ દારૂબંધી કરાવવા સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું? તો બિહાર છે. કયું રાજ્ય? બિહારમાં. વિધાન ખરા છે કે ખોટા, એટલે સાચું છે કે? તો પહેલું વિધાન છે કે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. તો સાચું. મહિલાઓને ઉદ્યોગ શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. હા, તો એ પણ સાચું. ભારત સરકારે લતા મંગેશકરને ભારત રત્નથી સન્માનિત કર્યા છે. હા, સાચું. ઈસવીસન 2011માં પ્રતિ 1000 પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ 950 હતું. ના, ખોટું, 940 હતું. ગુજરાતમાં શહેરી વિસ્તારમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 880 છે. સાચું. સૌથી નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ સુષ્મા સ્વરાજે પ્રાપ્ત કર્યું હતું. સાચું. ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ કરાવવું એ ગુનો બને છે. સાચું. તો નવા વિડીયોમાં બાળ દોસ્તો ફરી મળીશું.